વલસાડમાં રૂરલ પોલીસ મથકમાં મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. વલસાડ રૂરલ પોલીસ મથકમાં આજરોજ 11 વાગે રમઝાન માસને લઈને પીએસઆઈ રાઠોડના અધ્યક્ષસ્થાને ગ્રામ્ય વિસ્તારના મસ્જિદના ટ્રસ્ટી તથા પ્રમુખો અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન માસમાં મસ્જિદોમાં કોરોનાને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન માસમાં મસ્જિદોમાં નમાઝ પઢવા આવતા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, મોઢા પર માસ્ક પહેરી અને સેનેટાઇઝ રાખીને મસ્જિદોમાં નમાઝ પઢવા જઈ શકાશે. જ્યારે મસ્જિદોમાં 50% જેટલા વ્યક્તિની કેપેસિટી હોય, જે મસ્જિદમાં 25% જેટલા જ નમાઝ પઢશે અને નાના બાળકો તથા 60થી વધુ ઉંમરના વૃદ્ધ લોકો હોય તેવો મસ્જિદોમાં આવવું નહીં અને ઘરે રહીને જ નમાઝ પઢવી, જેથી મુસ્લિમ સમાજ દ્વારા પણ પોલીસને બાહેદરી આપી છે કે પોલીસનો રૂલ્સ ફોલો કરીને રમઝાન માસની ઉજવણી કરવામાં આવશે, જેને કોરોના સંક્રમણ ના વધે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અને સાથે સાથે મુસ્લિમ સમાજના આગેવાનોએ મુસ્લિમ ભાઈઓને ખાસ અપીલ પણ કરી છે કે જેમ બને તેમ લોકો ઘરે રહીને રમઝાન માસની ઉજવણી કરે છે, જેના કારણે આ ચાલી રહેલી કોરોના મહામારી સામે લડત આપી શકીએ. કે આ કોરોના મહામારી જો ચાલી રહી છે તેના સંદર્ભમાં આજે એક અમારા રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ રાઠોડ સાહેબ જોડે અમારા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના જેટલા બી મસ્જિદના ટ્રસ્ટી હતા, પ્રમુખ હતા, તે બધાને આજે અહીંયા ભેગા કર્યા હતા. સાહેબે ગાઈડલાઇન આપી છે કે આપણે સેનેટાઇઝર, માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ. સોશિયલ ડિસ્ટન્સમાં સાહેબે, રાઠોડ સાહેબે અમને એવું કીધું કે તમારી જે કેપેસિટી હોય, દાખલા તરીકે અમારી મસ્જિદની કેપેસિટી 50 વ્યક્તિની છે, તો 50% પ્રમાણે એટલે 25 વ્યક્તિની અંદર મસ્જિદની અંદર નમાઝ અદા કરવા માટે આવવું જોઈએ. અગર અમારી કેપેસિટી 10 વ્યક્તિની છે તો 5 વ્યક્તિ આવવું જોઈએ. અને સાહેબે ખાસ ફોર્સ કર્યો છે કે મોટી ઉંમરના માણસો, મોટી ઉંમરના લગભગ 60 વર્ષના, 65 વર્ષના નાના બાળકોને જ્યાં બને ત્યાં સુધી એમના ઘરે રાખો. જો કોઈ મોટી બીમારી હોય તે વ્યક્તિએ મસ્જિદમાં આવવું નહીં, એવું પણ અમને રાઠોડ સાહેબે અમને જણાવ્યું છે. પીએસઆઈ સાહેબે તેની અમે રૂલ્સ ફોલો કરશું. અને આ મહામારી જે છે એનું મેઇન કારણ, મુખ્ય કારણ એ છે કે એકબીજાના સંક્રમણમાંથી આ રોગ વધારે ફેલાય છે. એ રોગ વધારે ના ફેલાય તે માટે આજે અમારી એક રૂરલ અમારી જે મસ્જિદ હતી તેની મિટિંગ કરવામાં આવી. તે મિટિંગ અંદર ડિસિઝન લેવામાં આવ્યું છે. અમે આ રૂલને પૂરા રમઝાન મહિનામાં અમે આ રૂલને ફોલો કરશું. મહિનો અમારો પવિત્ર મહિનો છે. આખા વર્ષના અંદર આ મહિનો એકદમ પવિત્ર મહિનો છે. આ પવિત્ર મહિનાના અંદર આપણે આપણી પોતાની કાળજી રાખવી અને આપણા લીધે કોઈ બીજાને ચેપ ના લાગે તેની તકેદારી રાખીને જે જ્યાં બને ત્યાં સુધી મસ્જિદમાં, મતલબ મેં જેટલા માણસો ઓછા, મતલબ મેં સોશિયલ ડિસ્ટન્સ કરશું તેટલું જ આપણને ફાયદો થશે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી પહોંચે.